આ સાગરના ચોથા પુરની કથામાં વચમાં પુરુષોત્તમ નારાયણે એક અનાયાસે આપણને કોલ આપી દીધો હતો. એમાં મહારાજ એવું બોલ્યા હતા કે સંત ચલત જહી મગહી સો લગી પવન લગી ઓર સો સબ મોક્ષ પાવહી એસો હે બળજોર. મહારાજ કે આ પરમહંસો જે રસ્તે ચાલતા હોય ને પરમહંસને સ્પર્શેલો પવન અડીને બીજા કોઈને સ્પર્શે તો એ બધા જ મોક્ષ પામે એવો આજનો બળવાન પ્રતાપ છે. આ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે કે મારા પરમહંસોને અડેલો પવન કોઈને અડે એનો એ મારે ઉદ્ધાર કરવો, અને મહારાજના સંકલ્પને બ્રહ્માંડમાં કોઈ બદલી શકે નહીં. જેમ એ પરમહંસનો સ્પર્શેલો પવન કોઈને અડે ને કલ્યાણ થાય, એમ આજ આ સાગરની કથા કોઈને જ અડે કોઈના સુધી પહોંચે એનો પણ ઉદ્ધાર થાય એવી અદ્ભુત આ કથા ચાલી રહી છે. આપણે આ કથાના પાંચમા પુરમાં પ્રવેશ કરવો છે. કાલે મહારાજ ગઢપુર પધાર્યા હતા, પણ ખરેખર આપણા માટે તો જેમ રામ ઉપાસી કહે ને કે જ્યાં અયોધ્યા ત્યાં રામ નહીં, પણ જ્યાં રામ ત્યાં અયોધ્યા છે, એમ જ્યાં ગઢડા ત્યાં ઘનશ્યામ નહીં, પણ જ્યાં આ સાગરની કથા છે, જ્યાં આવા પરમહંસોનું મંડળ છે, જ્યાં આવા નાના નાના બાલુડાઓની ભક્તિની શ્રદ્ધા છે, ત્યાં મારો મહારાજ મુક્ત મંડળ સાથે પધારે. આજ આપણે આ સાગર કથાના માધ્યમે મહારાજના એ વિચરણને અને ચરિત્રને આપણે જાણવા માણવા છે. પરંતુ એ પહેલાં આપણા સદગ્રંથોની વિધિ પ્રમાણે વાલાવાલા મહારાજનું, ગ્રંથરાજનું, વક્તાશ્રીનું પૂજન લેવું છે. પ્રેમથી ગાઈએ આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચિરાનનાંદયં પૂજિતં સુરનરોત્તમિરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી અક્ષરધામાધિપતયે રાજાધિરાજાય નમો નમઃ. સર્વકારણ કારણાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. સર્વ અવતારિણે શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. સદાનંદદાયિને આનંદઘનમૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ.
वन विचरण कारिणे महातपस्विने श्री नीलकंठवर्णि राजाय नमो नमः। लौज आश्रम वासिने साधु सेवारताय सर्जुदासाय नमो नमः। मम आदिगुरवे सद्गुरु श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामीने नमो नमः। सद्गुरु आधारानंद स्वामीने नमो नमः। मम गुरु श्री राधारमण दास स्वामीने नमो नमः। वाला भक्तो, आज विक्रम संवत 2068 वैशाख क्रोध 9 छे, पवित्र हरिजयंती नो दिवस छे। सोमवार जेवो शुभ वार छे, तारीख 30/4/2012, आजे एप्रिल नो आखरी दिवस छे। हरिजयंती जेवो पवित्र दिवस, सोमवार जेवो पवित्र वार अने एप्रिल नो आखरी दिवस त्रिवेणी संगम ना આજે આ પ્રવાહમાં હરિચરિતામાં સાગરમાં આપણે પાંચમા પૂરમાં ડૂબકી મારવી છે। જેઠ સુદ હરિજયંતીને દિવસે આ કથાનો પરમાત્માની ઈચ્છાથી, એમની પ્રેરણાથી આરંભ આપણે કર્યો છે તીર્થધામ કુંડલમાં। વિધવિધ જગ્યાએ આ કથા ગંગાનો પ્રવાહ વહેતો રહ્યો છે। આજે કમ્પ્લીટ એને 11 મહિના થયા। સૌ કોઈને ઘરે ઘર આ પ્રવાહ આજના આધુનિક સાધનો દ્વારા પહોંચે છે। દ્રશ્ય અને શ્રાવ્ય મીડિયાઓ દ્વારા અનેકાનેક સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એવમ અન્ય સંપ્રદાયના તથા ધાર્મિક સજ્જન માણસો પણ ખૂબ લાભ લઈ રહ્યા છે। આ તો એક ભગવાનની જ ઈચ્છા હશે। બધા ટીવી ચેનલોવાળા, કેબલોવાળા સામેથી જ આ કથાને માગીને લોકોને ખૂબ આનો લાભ અપાવડાવે છે, એ પણ પ્રભુ પ્રેરણા ભગવદ ઈચ્છા જ જણાય છે। વાલા ભક્તો, અત્યારે વૈશાખ માસની ગરમીના દિવસ છે। અમારો સેવ્ય સ્વરૂપ વાલુ વાલુ હરિકૃષ્ણ મહારાજનું એને રોજે સંતો ખૂબ ભાવથી ચંદન ઘસીને તૈયાર કરે છે। ઘણા પ્રેમી હરિભક્તો પણ પોતાને હાથે ઘરેથી ચંદન ઘસીને સુંદર મજાના વાટક્યા મોકલે છે। આ તો મલિયાગર ચંદન ચર્ચ્યું છે, બહુ પ્રેમથી રોહિશાળાવાળા રામે આ ચંદન ઘસીને મોકલ્યું છે। ભગવાનને બિલકુલ ગરમી લાગે નહીં। આજ તો ઠાકોરજીને બધા ચાંદીના વાઘા કરે, હરિજયંતી છે એટલે મુંગટ પહેલાં પહેરાયો, પણ મુંગટ ચાંદીને સાથે ભળ્યો નહીં એટલે પછી અમે એવા રંગની પાઘ પહેરાવી દીધી, રૂપાળા લાગે છે ને, ગમે છે ને। આખા મંડળના એ વર છે, આપણે બધા એની ઝાંડડીઓ છે, કહેલાયો અમારે હરીફરીને આખા ટોળાને એની હારે જ બથોડા ભરવાના, અમારે સાધુને મા નહીં, બાપ નહીં, ઘર નહીં, બાર નહીં, નાચ નહીં, જાત નહીં, હગો નહીં, કાંઈ નમળે, કોઈ નમળે, અમારે જે ગણો એ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ। વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂજા, સેવા, ભક્તિ, એની આરતી, એની કથા, એની ધૂન, એનું ધ્યાન, એના અંગો અંગનું ખૂબ ચિંતન, તિલચિનનું ચિંતન,
એમના ચરિત્રોમાં ખૂબ રમમાંડ રહેવું, નાની મોટી ભગવાનની જે વાતો છે, જે એમનો ઉપદેશ છે, એ બધાને દિલમાં ધારવો, ધીમે ધીમે કારણ શરીરને બાળવું, ટાળવું, છોલવું, ઓછું કરવું, ઘટાડવું, અને ભગવાન સ્વામિનારાયણમાં આપણા આત્માની સર્વે વૃત્તિઓને આપણે લગાવતા જવું, એક કરતા જવું, જોડાઈ જવું, ડૂબી જવું, ખોવાઈ જવું અને કાળકર્મ માયાથી પર થઈને સદા આનંદી બની જવું. આ સિવાય બીજો મનુષ્ય જન્મનો કોઈ અર્થ નથી. તો વાલાવાલા હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાઘાનું એક પદ ગાઈશું, પ્રેમ ભગવાનમાં કરશું. હે તારી મૂર્તિ તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, હો તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે. હે મને વાલી લાગે છે અતિ ઘણી રે, તારી મૂર્તિ તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે. રૂડુ મલ્યાગર ચંદન ઉતારીને રે, રૂડુ મલ્યાગર ચંદન ઉતારીએ રે, હો રૂડુ મલ્યાગર ચંદન ઉતારીને રે, રૂડુ મલ્યાગર ચંદન ઉતારીએ રે, રૂડુ મલ્યાગર ચંદન ઉતારીને રે. મહારાજને વાઘા કરો, ચંદનનું તપેલું ભરીને પ્રગટ પુરુષોત્તમને તમારી સામે બેસાડી અંગ અંગમાં આ કીર્તનની સાથે સાથે ચંદનનો લેપ કરો, ભાવથી ભગવાનને ભેટો. એ ચંદન તમારે શરીરે અડે અતિ ટાઢું લાગે, તમે ધન્ય બની જશો. મલ્યાગર ચંદન ઉતારીને રે, રૂડુ મલ્યાગર ચંદન ઉતારીએ હે, તેના વાઘા કરું તમને વાઘા કરું, વાલીડા વાઘા કરું દિલ ધારીને રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, અતિશય સોહામણી રે, મૂર્તિ અતિશય સોહામણી રે. મને વાલી લાગે હો, મને વાલી લાગે છે અતિ ઘણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી. ચંદન ચર ચુને મન હરખું રે, તો ચંદન ચર ચુને મન હરખું રે, હું તો ચંદન ચર ચુને મન હરખું રે, તો ચંદન ચર ચુને મન હરખું રે. કરી વાઘાને કરી વાઘાને હેતે હેતે નીરખું રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ હો અતિશય સોહામણી રે.
અતિશય સોહામણી રે, હરી મૂર્તિ અતિશય સોહામણી રે, અતિશય સોહામણી રે, મૂર્તિ અતિશય સોહામણી રે, કે તમે સર્વેને માટે, તમે સર્વેને માટે સુખાકાર છો રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, એ સોહામણી રે, ચરચેલી મૂર્તિ રે, ઉડી ચંદન ચરચેલી મૂર્તિ રે, હેરુડું રૂપ તારું, કેરુડી ચંદન ચરચેલી આ મૂર્તિ રે, ઉડી ચંદન ચરચેલી આ મૂર્તિ રે, હેરુડી ચંદન ચરચેલી આ મૂર્તિ રે, ઉડી ચંદન ચરચેલી અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, કે મને વાલી લાગે, હો મને વાલી લાગે છે, અતિ ઘણી અતિ ઘણી અતિ ઘણી અતિ ઘણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, હો તારી મૂર્તિ અતિશય સોહામણી રે, તારી મૂર્તિ અતિશય સોહામણી રે, સોહામણી રે, સોહામણી રે. પંચમપુરના પ્રારંભે થોડી વાર ભગવાનના નામના આધારે આપણે નામીમાં ડૂબીએ, ધ્યાન ધરીએ, ભગવાનમાં એક તાર થઈ જઈએ, મહારાજની મૂર્તિનું ખૂબ સુખ ભોગવીએ. ભક્તનો એ જ ધર્મ છે, ભગવાનનું ખૂબ સુખ ભોગવવું. ભક્તે બીજા સુખ ભોગવવા નહીં, ભક્તે ભગવાનનું સુખ ભોગવવું. અને ભગવાન બહુ દયાળુ છે, જ્યારે ભક્ત ખરેખરો એના સુખ માટે તલપાપડ થાય છે ત્યારે ભગવાન પોતાની મૂર્તિનું સુખ એના અંતરમાં આપે છે, આપે છે, આપે છે. ભગવાન પોતે બંધાયેલા છે. બીજા સુખોના આપણે ત્યાગ કરીએ ત્યારે ભગવાન પોતાની મૂર્તિનું સુખ દેવા ભક્તની સામે આવે છે, એ ચોક્કસ એનો આનંદ આપીને આપણને રાજી રાજી કરી દે છે.
સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા ભક્તો કાલે ચતુર્થ પૂર પૂર્ણાહુતિ મહોત્સવ ખૂબ આનંદાઈ રહ્યો. બધાય ભક્તોએ ખૂબ લાભ લીધો. અન્નકૂટ બનાવવાનો લાભ લીધો, અન્નકૂટ ગોઠવવાનો લાભ લીધો, અન્નકૂટના દર્શનનો લાભ લીધો, નાની મોટી સેવાનો લાભ લીધો, તન મન ધનથી બધા યજમાન થઈને લાભ લીધો, વળી પંડ સેવાનો લાભ લીધો, વળી પ્રસાદનો લાભ લીધો, વળી ભગવાનની કથા કીર્તન ધૂન સંતો ભક્તોનો યોગ ખૂબ બધા કાલ તો લાભ લાભ લાભથી ગરકાવ થઈ ગયા. આવું મળે ક્યાંય? આ સેવા, આ દર્શન, આ ભક્તિ, આ ભાવ, આ કલ્યાણકારી માહોલ મળે ક્યાંથી મારા ભાઈ? છે જ ક્યાં? તમારા વડોદરાવાળાના પુણ્યનો કોઈ પાર નહીં. મુંબઈ, નવસારી ને સુરત એમનામ બિચારા રહ્યા ને તમને બધો લાભ એમનામ મળી ગયો. તમે વચ્ચે બહુ અકળાણેલા ને એટલે ભગવાન હવે તમારે માં ખી જાણા કે બધાનું બંધ રાખીને તમારું જ કરવું, અકળાવશો ને એટલે કેટલા ભગવાન દયાળુ જ નહીં. ભગવાનની કૃપા છે, ભગવાનની સેવા મળે, કથા મળે, ભજન મળે, કીર્તન મળે, દર્શન મળે, આને બહુ ભગવાનની મોટી કૃપા કહેવાય. મળે જ નહીં. પહેલા છોકરાની સેવા દુનિયાભરના તમામ જીવોને ભગવાને આપીશ, આપણને એણે એની સેવા આપી. ઓહો, આપણા પર કેટલી કૃપા! બાકી તો બધા જીવને માયામાં નાખ્યા છે. હવે માયામાં પડ્યા પડ્યા પોતાના સ્વાર્થે એકબીજાને છેતરે, સેવે જે કરે તે. પણ અહીંયા તો ભગવાનની એટલી બધી આપણા માથે કૃપા છે કે વાલો પોતે પોતાની કથા આપણને સંભળાવડાવવાની, એની કથા કરાવડાવડાવવાની, એની કથા ને એની સેવા ને એની ભજન ને એની મૂર્તિ ને એના દર્શન, એના વાગા, એની સેવા, એના માટે આપણે ગાવું, નાવું, કૂદવું, નાચવું, હાલવું, ચાલવું, બોલવું, હોવું, બધું ભગવાન માટે આપણું થઈ ગયું. માટે આપણે તો અક્ષરધામના મુક્ત થઈ જવાના થઈ જવાના. અરે બેડો પાર થઈ ગયો, આમાં છટકશો નહીં કોઈ. આમનામ પડ્યા રહેજો ઠોહા ખાઈ. માન થાય, અપમાન થાય, સન્માન થાય, ન થાય, બોલાવે કોઈ ન બોલાવે, આગળ બેહાડે ભાઈ પાછળ બેહાડે, કંઈ એવા વિચારો મનમાં લાવવાના જ નહીં. અહીં પહેવા મળ્યું એટલે ધામમાં પહેવા મળ્યું, સમજવું. વિમાનમાં આગલી સીટે પાછલી સીટે ભલા માણસ જગ્યા મળી ગઈ તો પૂગી ગયા માનો, માથાકૂટ નહીં કરવાની, બરાબર બેલ્ટ બાંધીને બેસી જવાનું. હા સત્સંગ મળે જ ક્યાંથી? હા કથા મળે જ ક્યાંથી? આવા ભાગ હોય જ ક્યાંથી? એમ મનમાં હો ભાવ લાવવો, આવા વિચારો ખૂબ કર્યા કરવા. કરો તો ખરા, બે ચાર દી કરો, જોજો આખા તમે બદલાવા માંડશો. સારા વિચાર કરવાથી સારા થઈ જવાય, ખરાબ વિચાર કરવાથી ખરાબ થઈ જવાય, એવી વાતો આપણે ત્રણ દિવસથી કરીએ છીએ. સારા વિચારનો મારો રાખો સતત, નોન સ્ટોપ. સારા વિચારો ઉપર વિચારો ઉપર વિચારો ઉપર 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 કર્યા જ કરો. થડકલા કરી દો સારા વિચારોના મોટા મોટા હિમાલય જેવડા. ક્યાં એમાં પૈસા ખર્ચવા?
એમાં ક્યાં શરીરે કરીને કામ ખોટી થાય? વિચારો તો મનથી કરવાના છે, એ તો કામકાજ કરતાં કરતાંય થાય. અને તમે સારા વિચારો નહીં કરો તો મોળા વિચારો થયા વગર રહેવા નથી. ભાઈ જોજો, તમને કીધું, તમારી પાસે પૈસો ભેગો થયો હોય તે તમે ભગવાનને અર્થે સંતને અર્થે ન વાપરો તો એ પૈસો પીડ્યો પીડ્યો કાંઈ તમને કાંઈ સુખ આપી દેવાનો છે? એને કોક લઈ જવાનું, કોક વાપરી નાખવું, એના ભોગ ભોગવાઈ જવાના. હા, તમે નહીં વાપરો તમારી વાહે બીજા ચીજા, એને ખેહી લઈને ગમે ત્યાં આડાવળા વેડફીને વાપરી નાખવાના રહ્યા તમે એમ નામ. માટે તમારી પાસે હોય ને તો કામ કરી લેજો, ગમે ને એક્સિડન્ટમાં ઉકલી જાઉં અને આમ જુઓ બધું પડ્યું રહે. અને આજ તો મરતા વાર જ નથી, ધડાધડ ધડાધડ માણા મરે છે. પહેલાં માણા યુદ્ધમાં મરતા, અટાણા માણા રોડે એક્સિડન્ટમાં મરે છે. મરવાનું ચાલુ જ, હાંજ પડે પછી તરી પચા લોટો વળી જ ગયા હોય. હે, એક દી હું ગણતો હતો કે મારી નજર સામે મારા કેટલાક હેતવાળા કે કોણ કોણ વૈયા ગયા. લાલજીભાઈ નજરમાં આવ્યા, ભજન સ્વામી નજરમાં આવ્યા, પ્રદ્યુમન સ્વામી નજરમાં આવ્યા, નારાયણસિંહભાઈ અસવાર નજરમાં આવ્યા. ગણો તો બહુ ઝાઝા થાય. આ બધા એક્સિડન્ટમાં વૈયા ગયા, યુદ્ધે નહોતા ગયા, ક્યાંય રોડે જ ગયા હતા ખાલી, ત્યાં વૈયા ગયા ઉપર. સમજાણું, રોડે જઈને પાછા આવીએ તો ભગવાનનો પાડ માનવો. સમજ્યા? જે ચડે રોડે તે ઉપર જવા દોડે, રહી ગયો તો રહી ગયો, કંઈ વાર નથી, ઉકલી જતા. માટે કરી લો, કાંઈક કરી લો, ધ્યાન કરી લો, ભજન કરી લો, કીર્તન ગાઈ લો, કથા સાંભળી લો, સાંભળી લો ને, દાન પુણ્ય વ્રત તપ જપ જે થાય કરી લો ને. મરી ગયા પછી ક્યાં કરવું? પછી તો મહારાજના ધામમાં મહારાજ જેવા આકારે મહારાજની મૂર્તિના સુખમાં ગરકાવ થઈ જવું, પછી ક્યાં દાન દેવું? પછી ક્યાં ઉપવાસ કરવો? ન્યાય ક્યાં ઉપવાસ ને એવું આવે છે? આય થાય એ કરી લેવાય. આ નાનું નાનું બાળ મંડળ, યુવા મંડળ પણ કેટલું બધું ધ્યાન રાખે છે, કેટલું બધું ગોખે છે. અને આપણે જાણીએ છીએ હર યુગમાં હર અવતારમાં હર સમયે ભાઈઓ કરતાં બાઈઓની ભક્તિ વિશેષ જ રહી છે, એટલે આપણે એમાં તો કંઈ બોલવાનું છે નહીં. સમજ્યા? બાળકો ચોપાયો ગોખે એના કરતાં બાલિકાઓ વધારે ગોખી નાખે, યુવકો ચોપાયો ગોખે એના કરતાં યુવતીઓ વધારે ગોખી નાખે, તમે હરિભક્તો ગોખો એના કરતાં બહેનો વધારે ગોખી નાખે, આ દાદાઓ ગોખે એના કરતાં દાદીઓ વધારે ગોખી નાખે ને. કોઈ દી ભક્તિમાં સેવામાં શ્રદ્ધામાં મહિલા વર્ગ ક્યાંય પાછો ભાળ્યો નહીં આપણે. હે, આમ છે બધું, ખબર નહીં ભગવાનને એમને એ દેહમાં ભગવાનની ભક્તિ કરવાનું એટલું બધું સાનુકૂળ આપ્યું છે. દાસ થવું, ગોલા થવું, આધીન રહેવું, એ બધું ઓટોમેટિક શરીરને અનુરૂપ આ સંસારમાં ભગવાને ગોઠવેલું છે, એટલે એને સાનુકૂળ બહુ પડે અને અહંકાર ઓછો નડે, પ્રેમ ભાવના વધારે હોય. પુરુષોને માથે વ્યવહાર હોય, અહંકાર કાવા દાવા મારું તારું હું તું ઘર હાંકવાના ઉપાધિનો પાર નહીં, બધે વટ મારવાનો, એ બધું ધમાલ પુરુષોને, એટલે શ્રદ્ધા ભક્તિ સેવા ગોખવાનું બધું ઓછું થાય. આપણે સમજી જ ખોટું કાંઈ નથી, બજારને ઢોહરું તાણવાનું, નળિયા બધું ગોખવાનું કંઈથી થાય? કહો, બેવાના કંઈ જ થાય? એક તો આખો સંસાર ક્યાં આવવાનો? લ્યો, વાત સાચી છે ને, બળદને ગાડું કહેવું કે ધૂન કીર્તન કરવા? કોઈ ગાયું ગાડું કહે? ગાડું બળદને જ કહેવાનું? એ બિચારો ગાડું કહે, હળે જૂટે, હાથીડે જૂટે, ને પાછો ચોપાઈ ગોખે કેવી રીતે થાય? એટલે આપણે એને માફ કર્યું, માથાકૂટ નહીં. તમે આવો બેહો સ્વભાવો એમાં આવી ગયું બધું. તોય પણ હરિભક્તો ઘણા બહેનોથી આગળ નીકળી ગયેલા છે. ઠીક, હાલો, કોઈને સત્સંગ કરાવતી વખતે ઉત્તર કે વાત કેવા હોવા જોઈએ? કાલે આવ્યું હતું કથામાં, હા, ભાવસારભાઈ ના બો, ભાવસારભાઈ ને આવડે ને બોલો. ઉત્તર તો અનેક હોય છે અને સમજણ પ્રમાણે હોય, પણ અંતરમાં ચોટે એવા હોય તો એ કામના છે, બાકી વ્યર્થ જાય છે. હા, પૂછનારાની શંકા સંપૂર્ણ નષ્ટ થાય, આમાંના ચિત્તમાં ચોટી જાય, એને ઉત્તર કહેવાય. બાકી હર પ્રશ્નના ઉત્તર તો ખોપરીએ ખોપરીએ જુદા જુદા અનેક પ્રકારના હોય, એને હું કરવાના? એવું મહારાજ બોલ્યા. સુભાઈએ આત્મકલ્યાણ માટે કાંઈ ન કરી શકવાનું ને ભજન ન થવાનું કારણ પૂછ્યું, બધું જાણવા છતાં અમે કાંઈ કરી ન શકતા એનું કારણ શું? એમાં મહારાજે પ્રથમ શાની જરૂરિયાત બતાવી હતી? એમ, વાહ, બાલમંડળ બહુ સજાગ છે.
પહેલાં છોકરાને આપો. કાલે તો એના નસીબ જુઓ ને, આ છોકરાઓને આજથી તૃતીય પૂરની ડીવીડીનું વિમોચન થયું. બોલો, અમર થઈ ગયા આવડે સીડીમાં. બોલો, ભગવાનનો ખપ હોવો જોઈએ. હા, અને વિશ્વાસ, ઉપદેશ કરનારામાં વિશ્વાસ. કેમ છે, ખપ અને વિશ્વાસ વિના તો કાંઈ વાત ગળે ઉતરે નહીં. સંતો મને પૂછવા આવ્યા, મને કહેવાનું વિમોચન કોના હાથે લેવું. મેં કીધું આ બાળકોના કાંઈ મંતવ્ય ને એના ચોપાઈ વગેરે ગોખવાના દાખલા મારા ભાઈ કાંઈ વડીલોથી કે બહેનોથી ઓછા ન જ, માટે કોક દાડો આ લોકો નહીં આપણે અહીં લાવવા પડે. તમે રાજી થયા ને? તમે રાજી ન થયા તો તમારો દાખલો પાણીમાં ગયો. રાજી થયા કે નહીં તો સારું. એટલે આમાં શું થાય, જે ઉપર ન આવે ને એની સામે હું જાઉં એટલે એવડે મૂજાય. મને જ બોલાવવાનો હતો, રાજી છે, રાજી છે, હું રાજી થયો. પણ આ જગ્યા હોય એટલે બોલાવે ને બાપા. તમે બાળક છો પણ જ્ઞાની બની જાઓ ભાઈ. સૌ પ્રથમ તો થોડો ઘણો ખપ જોઈ, ભગવાનની ભૂખ જોઈ. કારણ કે જેની ભૂખ હોય એના ઘાટ રાત દિવસ ઓટોમેટિક એની મેળે થયા કરે. બીજું, ઉપદેશકમાં વિશ્વાસ જોઈએ. ખપને વિશ્વાસવાળાને જ ઉપદેશ લાગે છે, બાકીના લાગતા નથી. ભૂખ હોય ને તો ઘાટ થાય. બોલો તો બધા, ભૂખ હોય તો ગળા સુધી ખાઈને બેઠો હોય અને ખાવાનું ઘાટ થાય, અને કડકડતી લાગી હોય તો ખાવાના ઘાટ કરવા પડે, અન્ન સંભાળવું પડે, એની મેળે થાય કે ન. એમ ભગવાનની જેને ભૂખ લાગી હોય એને ભગવાન સંભાળવા ન પડે, એની મેળે સાંભળે, એની મેળે ઘાટ સંકલ્પ થા થા જ કરે. કઈ મળે, કઈ મળે, ક્યારે દર્શન થાય, ક્યારે અડવા મળે, ક્યારે ભેટવા મળે, ક્યારે મને વાત કરવા મળે ભગવાન સાથે, એવું થા થા જ કરે, એના જ સપના આવે. ભૂખ હોય તો થાય, માટે ભૂખ જોઈ. ભૂખ નથી એ મોટું દુઃખ છે. બોલો, ઘણાય કે ઘરમાં ખાવાનું ઘણું છે, હતરવાના છે, પણ શું થયું પેટમાં? ભૂખ જ નથી લાગતી. શું થયું? ભૂખ જ નથી લાગતી. છોકરા થાળી ભરીને લાવે, કંઈક ખાવ, કંઈક ખાવ. શું ખાવું? હે ગુરુજી કેટલી કથા કરે, કાંઈક આમાંથી લ્યો, હું લઉં, મને ભૂખ જ નહીં. મારી તારે હે એમ કે આ ચોપાઈ લ્યો, આ દોહરો લ્યો, આ સોઠો લ્યો, ભૂખ જ નથી. હું લે આ છોકરાને દો, એને બહુ ભૂખ લાગે. તમે કયો એ ગોખી નાખજે. જાણે ભૂખ જ નહીં એ મોટું દુઃખ નહીં. કોણ જાણે શું થયું છે, કોણ જાણે કેવો રોગ થયો છે, માલિક તે બધી ભૂખ મરી ગઈ. લ્યો, ઘણાને સત્સંગ જેમ જેમ કરે એમ ભૂખ ખુલે, હ, અને ઘણાને જેમ જેમ જૂના થાય એમ ભૂખ ડાઉન થતી જાય. એક દી એવો આવે કે ઠામુકી ભૂખ મરી જાય, મંદિરે દર્શને જાઉં કાંઈ ઈચ્છા નથી થતી, હાલો ને હોઈ જાય. લ્યો મરો તાર. એ આપણે આ ઉત્સવ થાય છે એમાં કાંઈક યજમાન થાવું, કાંઈક સેવા લેશું, કાંઈ નહીં, બીજાને લાભ લેવા દે ને પછી આકડાને. લ્યો પત્યું, કોઈ વાતની ભૂખ નહીં. કે આ બધું થવાનું છે એમાં આપણે કંઈક વાનગી બનાવીને લઈ જાઉં. હવે આપણે ક્યાં ટાઈમ છે ને, આપણા ઘરનું ચોખ્ખું ન હોય ભગવાન ન જમે, બીજા ચોખા લાવે ને એ પરિછાદી લેવું આપણે. લે પત્યું, ભૂખ વગરના વિચારો તો તમે જુઓ ને તો ગલોટિયું ખાઈ જાઓ. જેવા તેના વિચારો હોય માથા ફાડીને ખાયો હોય, વિચિત્ર વિચિત્ર, પાછા એમાંય જ્ઞાન લાવે, પાછા જ્ઞાન અજ્ઞાનમાંય પાછું જ્ઞાન લાવે. કે આપણું ચોખ્ખું ન હોય ને કોકનો ચોખ્ખો પરિછાદ આપણે ખાવું. લે પતી ગયો, તે ચોખ્ખો થા ને, ચોખ્ખું કહીને શું મોત આવે છે? ચોખ્ખું શું કામ ન હોય, કરવું નહીં હોય એવું બધું. જીવને આજથી સુધી કોઈ દિવસ કલ્યાણ માટે ફાવટ ન આવી. લ્યો, તરી બીજાણું, ઢબી બીજાણું, સાલેકા ઓસાણ ન આવે, એના જેવું થાય જન્મો જન્મ એવું થાય છે. લક્ષ ચોરાશી રખડ્યા જ કરીએ છીએ, બંધ જ ન થઈ આપણી લક્ષ ચોરાશી, બંધ જ ન થઈ. કેટલા યુગો વ્યાઈ ગયા, ભગવાન વખતના આપણે જે દાના ભગવાન છે તે દાડાના આપણે છીએ. કંઈક આપણી સાડી કાપીને અક્ષરધામના મુક્ત થઈ ગયા અને ચિદાકાશમાં આનંદ કરે છે, લહેરું દે છે, ધુબાકા દે, ભગવાનના સુખમાં ગરકાવ થઈ ગયા. આપણે જ્યાં દેહ આરે, દેહ મારો ને હું દેહના સંબંધીનો, મારું ઘર ને બૈરી ને છોકરા કાળથી ખવાઈ ગયેલા આ શરીરમાં દુનિયામાં હલવાના જ. લ્યો, કોઈ આપણને કહેતું નથી કે મરવાના થયા છીએ એમ. હાલો બોલો, શાસ્ત્ર બાળક કોને કહે છે? શાસ્ત્ર બાળક કોને કહે છે? આ બાળકને જ પૂછો જોઈએ.
પ્રભુ કી ગમ નહીં જા લગ જે હા શાસ્ત્ર બાલક કહત હે તે હા. આજ બધા ચોપાઈમાં જવાબ દેશો. આ જગતમાં કોઈને અરસપરસ બહુ પ્રેમ થઈ જાય ને તો શેર શાયરીમાં જ વાતું કરે. હો આયામ થઈ ગયું છે હવે. સરસ. મનુષ્ય દેહનું ફળ શું છે? આ ચશ્માવાળાને મોર બેઠો. મનુષ્ય જન્મનું ફળ એ જ છે કે ભગવાનને ભજી લેવા. બસ, ભગવાનને ભજી લેવા. ભજન કરો, ભજન કરો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું એ કાંઈ. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ને ધન તજાશે નહીં. બનો આજથી અટાણથી જ હરિમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. ભજન કરો. આપણી વ્યવહારિક બુદ્ધિને કોણ ને ક્યારે પલટાવી દે? કોણ પલટાવી દે, ક્યારે પલટાવે? આ પંકજભાઈને આવડે છે. લ્યો, વયોવૃદ્ધ છે પણ ઘણું વ્યય ગોખે છે. આપણી વ્યવહારિક બુદ્ધિને સંત પલટાવી દે છે જ્યારે આપણે તન મનથી અર્પણ થઈ જઈએ છીએ ત્યારે. સાબાશ, શું સરસ વાતો આવી. નિર્દોષીને દોષી કહેનારની શું હાલત થાય છે? ભંડારી સ્વામી બોલો ને બાપા. આસુરી ભાવને પામી જાય. ભંડારી સ્વામીને વિષ પારણ થાય એટલે આપણે પુરસ્ચણ મહોત્સવ કરવો. મેં એને વચન આપ્યું છે. ઉત્સવ કરવા ગમતા નથી પણ હવે એને પારણ કરવી ગમે છે. મારે કાંઈક તો કરી દેવું પડે ને, સમજાણું. આપણે નક્કી કર્યું છે એને વિષ પારણ પૂરી થાય જેદી થાય તેદી આપણે પુરસ્ચણ મહોત્સવ કરવો. અને તમે બધા નક્કી કરજો, એ પુરસ્ચણ મહોત્સવ જેદી થાય તેદી આપણે હારામારી સેવા કરવી. તન મન ધનથી કરો પાકવો. તારે શું વળી? હા, ગમે એટલો સમર્થ તે હોય તો પણ તે અસુર થઈ જાય અને અધોગતિને પામે છે. માટે નિર્દોષને દોષી કહેવા કે એના વિશે દોષ કલ્પવા ખાલી હો તોય મોત થાય. ચેતુ કેતુની કઠણાઈ થઈ ગઈ આપણે ન જોયું. શું કામ એ ધંધો મફતનો કરવો, ન લેના ન દેના ને અમતે અમતા આસુરી થવું. કારણ વગરને પણ જીકાઈ જવું, બીજું આવડતું નથી સારું ચિંતવતા. તે કોકનું નકામું એવું કલ્પીને ઊંધું જ ચિંતવું ધિક્કાર છે આપણા મનને, આપણા વિચારને, આપણી બુદ્ધિને, અવતારને. સારું ચિંતવો, સારું ચિંતવો, પોઝિટિવ ચિંતવો. હવે રવિસભાના પ્રશ્નો. કાઠી દરબારો મહારાજ પાસે ગુજરાતના હરિભગતના વખાણ કરતા હતા, તમે કરો જોઈ. એને શું વખાણ કર્યા હતા, કોને આવડે? એમ હિતેશભાઈ, બહુ સરસ. કાઠી દરબાર કીધું ગુજરાતના ભક્તો પ્રેમી છે, સેવાભાવી છે, નિર્માની છે. આ ભક્તો ક્યારે જોયા નથી, ત્યાં મળ્યા તારે અનુભવ થયો આવનો. બહુ સરસ. મહારાજ કે અદ્ભુત આ ભક્તો છે. કાઠી દરબારોએ મહારાજને એવું કહ્યું કે આમને જેવી સંતો ભક્તોની સેવા કરવાની ચાડ છે, દર્શન કરવાની ચાડ છે અને એમને અર્થે ધન વાપરવાની, ખર્ચ કરવાની જે ચાડ છે, શ્રદ્ધા છે, અદ્ભુત છે. ત્રણ બાબત, દર્શન, સેવા, ભક્તિ કરવાની અને નાની નાની પંડિત સેવા અને પૈસા વાપરવાનું, ત્રણેયમાં એકેય વાતમાં. અને ચોથું, સુરવીરતાથી ધર્મ નિયમ પાળવામાં આ લોકો બહુ શ્રદ્ધાવાળા છે. આમ વાત છે. પરોક્ષ ભક્તના ગુણો માંગવા કરતાં પ્રગટ ભક્તના ગુણો માંગવાની શું વિશેષતા કહી હતી અમે? એમ આ ભાઈને આપો જોઈ, એટલે કાળા શર્ટવાળાને. પ્રગટ ભક્તોને આપણે ગુણો લઈએ તો આપણામાં જટ આવે છે, માટે આપણે પ્રગટ ભક્તોના જાજા ગુણો લેવા. હા, આ રહસ્ય છે કી એની ફિલિંગ બહુ હોય છે. પ્રગટના અવગુણોની તાકાતવાળી ફિલિંગ હોય છે, એમ ગુણોની પણ તાકાતવાળી ફિલિંગ હોય છે. તમે જોજો, આથી 200 વર્ષ પહેલાં જે કોઈ ભક્ત થઈ ગયા ને એને આપણને અવગુણ નહીં આવે, ન આવે. એનું અવગુણ હોય, આપણે વાંચીએ, લખ્યો હોય, કોક કહે તોય ન આવે. અને પ્રગટનો કોકનો અવગુણ કોક આપણને કહે ને તો તરત આવી જાય. કેવી અસર થાય છે પ્રગટની, જોયું તમે? તો પછી પરોક્ષના જે ગુણો હોય તેને વાંચીએ, કોઈ કહે તો પણ એ ઝટ આપણામાં આવે નહીં, અસર કરે નહીં.
પણ પ્રગટના કંઈક ગુણો હોય ને એ દેખીએ વાંચીએ તો ફટ લઈને સાંભળીએ તો ગરી જ જાય, એ પ્રમાણે આપણે થઈ જવાય. આ એક ગુપ્તમાં ગુપ્ત રહસ્ય છે, એને સમજવું જોઈએ. કાલ મેં પહેલાંની વાત કરી હતી ને, અહીં દિવાલ લખ્યું એની, એ વાત છે, એ પ્રગટના મહિમાની વાત છે. 100 જન્મે કસર ટાળવાની હોય તે આ જ જન્મે ટાળવાનો મહારાજે વટનાવતમાં શું ઉપાય બતાવ્યો છે બોલો, વાંચી જાઓ. તું જ વાંચી જાય એ ભાઈ માઇકવાળા, બોલ્યા પણ જોઈને વાંચી જાય હરખું. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય, ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. વચનામૃત વડતાલ 5માં અક્ષર નાના પડે છે, આજે ભણ્યા ખરા પણ વાંચતા નથી આવડતું. પહેલાંના જમાનામાં 2 ચોપડી ભણેલા હોય એને વાંચતા આવડતું, આજે 8 ભણેલા હોય એને વાંચતા ન આવડે. કોમ્પ્યુટરનો યુગ છે, કોમ્પ્યુટર ચલાવતા આવડે, મોબાઈલ બોબાઈલ એને બાપાને ખબર ન હોય અને બાપાના ઓશિકાથી મોબાઈલ લઈને ગમે એને SMS કરીને ડિલીટ કરીને મૂકી દે અને બાપાને કાંઈ ખબર ન પડે. આ પ્રજાઓ આજની, હા, મા બાપની આંખમાં ધૂળ નાખીને કાંઈનું કાંઈ કરે અને પછી પાછા કહે મારા બા ને મારા બાપુજી બહુ દુખાણા છે, મને શાંતિ નથી. તે દુઃખી શું કરવા, હવે શાંતિ ક્યાંથી હોય? જિંદગીભર શાંતિ નહીં રહે, 1-2 દી નહીં, આ ગોદો જિંદગીભર વાગ્યા કરશે. મા બાપનો શાપ લીધો છે ને એ શાંતિ આ જન્મમાં નહીં બીજા જન્મમાં નહીં થવા દે. એટલે મા બાપનો શાપ કોઈએ લેવો નહીં. સંતનો શાપ જેટલો ખતરનાક છે એટલો જ શાપ મા બાપનો ખતરનાક છે. વચનામૃતમાં વાત લખાણી છે, સંતને આપણે દેવ માનીએ છીએ એ તો વાત છે જ શાસ્ત્રમાં, પણ ઉપનિષદ એમ કહે છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. માટે કોઈ બાળકે કે બાલિકાએ, યુવકે કે યુવતીએ માતા પિતાને છેતરવા નહીં, એને ઉલ્લુ બનાવવા નહીં, માતા પિતાનો વિશ્વાસઘાત કરશો નહીં, એનો તમારા પ્રત્યે નિર્દોષ પ્રેમ છે. એના હૈયા તમારી સાથે એના શરીરમાં જેવા જોડાણેલા હોય ને એવા જોડાણેલા હોય છે, એને ઉલ્લુ ન બનાવાય, એને છેતરાય નહીં. જે હોય તે કહી દેવાય નિષ્કપટ ભાવે, પ્રેમથી કહી દેવાય. જેને કહી શકો એને કહી દેવાય, બાને કહી શકો તો બાને કહી દો, બાપાને કહી શકો તો બાપાને કહી દો. કહી દો કે મારે ચોરી થઈ ગઈ, મારે આવું પાપ થઈ ગયું છે, હું આવે રસ્તે ચડી ગયો છું, મને આ મિત્ર છેતરી જાય છે, મને એણે ઉલ્લું બનાવ્યો હતો, કાલે મને પણે લઈ ગયા હતા, કાલે હું ભણવા નહોતો ગયો, આમ વયો ગયો તો રખડવા. જે હોય તે કહી દો, ઝટ કહી દેજો, વહેલા તકે બચી જશો. વિદેશમાં તો બહુ આવું બધું થાય છે, છોકરા છોકરીઓ કોલેજમાં હોસ્ટેલમાં ભણતા રહેતા હોય ને એવા પાપ કરી નાખે છે ને, દારૂ માંસ લફરા કાંઈનું કાંઈ કરી નાખે. એના મા બાપને બિચારાને ખબર જ ન હોય. એના મા બાપ ફોન કરે કે બેટા ક્યાં છો, તો કે કોલેજમાં છું, કોકને લઈને વયો ગયો હોય ક્યાંય, ટોકીઝમાં બેઠો હોય ને મારું બેઠું કહ્યું કોલેજમાં છું. એના મા બાપ પૂછે કે તો આ અવાજ શેનો આવે છે, કે કોલેજમાં એક ડ્રામા ચાલે છે હાલતું હોય ફિલ્મ, આનું કરવું હું હે? મા બાપને બહુ જ છોકરા છેતરશો, છેતરશો નહીં હો ને દુઃખી થાહો, ભગવાન કુરાજી થાય. બહુ સરસ, ભગવાનની ને ભગવાનના મોટા સંતની એક સરખી સેવા કર્યાનું ફળ 100 જન્મે કસર ટળવાની હોય ત્યાંને આ જન્મે ટળી જાય છે. શ્રીહરિ પ્રગટ સંતો ભક્તોમાંથી કોણ કયા ધામના મુક્ત છે તે સાથી બધાને જણાવતા નહોતા. શું કામ નહોતા જણાવતા મહારાજ? જણાવવું જોઈએ ને, એમ આપો એને. કારણ કે તેમની પાત્રતા નહોતી. હા, કારણ કે દેહમાં રહેલા બધા તે જાણવા માટે પાત્ર હોતા નથી. દેહનો યોગ છે ને ત્યાં સુધી મહારાજ કે તમે એ વાત જાણવાને પાત્ર નથી, તમને ન કહેવાય કે
ચાલો માયા પર થઈ શ્રેષ્ઠ હરિભગત થવાનો ટૂંકો રસ્તો શું ભાઈ? ટૂંકો રસ્તો ગુણસાગરજી. ભગવાન અને સંતો ભક્તોમાં આત્મીયતા અને આત્મબુદ્ધિ કરવી એ ટૂંકો રસ્તો છે. બીજો ઉપાય ગુરુજી બતાવ્યો હતો કે ભગવાનના સંતો ભક્તોને માયાથી પર સમજવા, એ જ માયા તરવાનો ટૂંકામ ટૂંકો રસ્તો છે. શાબાશ. આપણાથી બીજું થાય કે ન થાય એક વાત તો કરજો જ, કોઈનો અભાવ ન લ્યો. દાન ન થાય, પુણ્ય ન થાય, જપ ન થાય, વ્રત ન થાય, મંદિર ન હોય, પૂજા ન થાય, તિલક ચાંદલો ન થાય, કાંઈ ન થાય, કાંઈ નહીં. પણ એક વાત તો પહેલી કરજો, કોઈને પ્રત્યે નબળા વિચારો, નબળા ગાઢ સંકલ્પ પ્લીઝ કરશો નહીં. એ કેવા છે, જે હોય તે તમે એનું સારું સારું જુઓ અને સારું સારું લ્યો, આટલું જ કામ કરો. અને તમારું બધું ખોતરીને કાઢો, ખરાબ અંદરથી બારું ટાળો. વાત આમ છે, પોતાનો મહિમા ન લેવો અને હામાને હલકા ન માનવા, બસ આટલી વાત શીખી લેવી. પ્રગટ સંત ભક્તોમાં દોષ દેખાય ત્યારે શ્રીહરિએ શું સમજણ રાખવાની કહી? અદ્ભુત વાત હતી ભાઈ, ભાઈ મારા ભાઈ. મહામુક્ત પણ આ લોકમાં આવે ત્યારે તેમાં દેહના યોગ્ય દોષો થઈ જાય છે, દેખાય છે. તે ક્યારેક અતિ લોભી થઈ જાય, અતિ સ્વાદી જણાય, અતિ ક્રોધ કરતા દેખાય, આ બધું હોય મહામુક્ત નહીં. આ દેહને યોગ્ય હોય 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 નહીં લેવાનો અભાવ, એને મુક્ત જ માનવાનો. લ્યો, માટે આ બધા સંતો ભક્તો મુક્ત છે, પણ એમાં આવું બધું ક્યારેક દેખાય? તે શું મુક્ત નહીં? આવું શ્રીજી મહારાજ માને છે. જે વાત આપણને કોઈ વાતે ગળે ન ઉતરે એવી આ વાત છે. આ ગાંઠો તો ભલભલા બુદ્ધિવાળાને તો ગંઠાઈને ગળે, હલવાય હલવાય ને હલવાય. પણ શ્રદ્ધાળુ પ્રેમી મહિમાવાળા જેને ભગવાનની વાતમાં વિશ્વાસ છે, એને તો તરત ગળે ઉતરી જાય ને તરત મનમાં એમ થાય કે આથી પાકું, ક્યારે એ રસ્તે જવું નથી. મહારાજ કહે છે કે મહામુક્તને પણ દેહને યોગ્ય ક્યારેક આવું બધું દેખાય હોય, પણ તે મહામુક્ત જ છે ભગવાનનો. તેનો દેહ પડશે એટલે ધામમાં ભગવાનની સેવામાં જ હશે. માટે મારે એના દોષ લઈને શું કામ છે? મારા જ મારામ જે કાંઈ અવગુણ દોષ ખામી ખોટ હોય તે ટાળવી, ગોતી ગોતીને ટાળવી, એમાં જ બુદ્ધિને વાળવીને વાપરવી, બીજે લઈ જ ન જાવી, નવરું જ ન થવું પ્લીઝ. આપણા દોષો ખોળવામાં ને ટાળવામાં નવરા જ ન રહેવું. નવરા થાય ત્યારે કોકનું જોવા જઈને ઘરના છોકરા ઘંટી સાટે ને પારકાને આટો હતું છે એવું. એ ભાઈ, સત્સંગનો અતિ ખપ હોય એ માણસ કેવા હોય? જેને સત્સંગનો અતિ ખપ હોય એ માણસ કેવા હોય? આ મિલન મહેતા જોઈ લઈ, એ અતિશય ગરજુ થઈ જે રહે છે એટલે અતિશય ખપ છે સત્સંગ. હા, નિજ બુદ્ધિ કો તુચ્છ હી માને, સંત ભક્ત કો મહત પ્રમાણે, આને કહેવાય અતિ ખપ વાળો. બાકી તો ઉભે વાહડે છે, કાંઈ લેવાનું નહીં. શ્રીહરિનો ખપ લાવવાનો ઉપાય શું સરજુદાજી? ખપ લાવવા માટે એવા ખપવાળા સંતો ભક્તોનો સંગ કરો. વાહ, શું સરજુદાસે વાત કરી, સમજ્યા? જે માણસ આખો તેલાળો થયો હોય એની પાસે તમે બેહો તમે તેલાળા થાવ ન થાવ, ખપવાળા પાસે બેહો તો ખપવાળા થાવ, અભાવવાળા પાસે બેહો તો અભાવવાળા થાવ. જોવું, જાળવવું, ક્યાં બેહવું, ક્યાં વાત સાંભળવી, કોની સંગે યાત્રા કરવા જવું, કોને સંગે ફરવા જવું, કોને ઘરે બેહવા જવું, કોને ઘરમાં બેહવા આવવા દેવો, કોન્યા જમણવારમાં જવું, કોન્યા ન જવું, આ બધું કોણ બોલાવો ન બોલાવો, કોને વાત કરવી ન કરવી જાણવું જોઈએ, નહીં તો ટાઈમ રહી. ગમે તેને મિત્ર ન કરાય. ઓ બાળકો, અરે મેરે પ્યારે યુવકો, જે માણસ આડે રસ્તે જતો હોય ભગવાનમાં સંતોમાં હેત ન હોય એવાના ભાઈબંધ થશો નહીં. ઓકે, બિલકુલ નહીં. વાહ, છોકરા સમજી ગયા, જુઓ બહુ સરસ. જમપુરીનો, ચાર પ્રકારના પ્રલયનો, લક્ષ્યરાશિનો, ગર્ભવાસના દુઃખનો જો વિચાર કરીએ ને તો પણ ભગવાનને પામવાનો, મોક્ષ થયાનો ખપ જાગે છે. આ લોકમાં એ બધા સત્સંગ વિના દુઃખી થતા હોય છે, જન્મ મરણમાં રીબાતા હોય છે, એનો વિચાર કરી આજી વ્યાધિ ઉપાધિ લોકોની જરા ઝીણી દ્રષ્ટિએ જોઈએ ને તો એમ થાય કે આપણે આ ઉપાધિ નથી જોતી. માટે કલ્યાણ કરવું છે, આમ થાય ખરું. ભગવાન આપણને બધું આપે છે પણ એક વાનું આપતા નથી, આપણે કેળવવું પડે છે. એમ આદેશ રાભાઈ ના ભગવાન આપણને બધું આપે છે પણ ખપ આપતા નથી, ખપ તો આપણે જ કેળવવો પડે. હા, કેમ જે એનો ખપ એને ન અપાય, એ તો આપણે રાખવો પડે, ઊભો કરવો પડે. કોઈ પણ ગુણનું માન કેવું નુકસાન કરે છે
તે દ્રષ્ટાંત સાથે કહો. હા ભાઈ ના બો, જેમ ખાવાની ચીજમાં જેમ ઝેર ભળી જાય છે તેમ આપણામાં બધા ગુણો હોય પણ એક માન આવી જાય તો એ ઝેર બરોબર છે. હા, જેમ ભળ્યું પઈ સાકરમાં અહી ઝેર જ. ભગવાનને સંત ઓળખાણા પછી સત્સંગ કરવામાં વિઘ્ન ન આવે તે માટે શું કરવું જોઈએ? અવારનવાર મોટા સંતો ભક્તો પાસે બેસ બેસ કરવું પડે, હાથ જોડીને, એનો સમય લઈને, કરગરીને, હળવા ફૂલ નિર્માની થઈને બેસવું પડે અને એને પૂછવું જોઈએ, મારામાં કાંઈ દોષ હોય તો બાપ ઓળખાવજો, મને કહેજો, કહેતા રહેજો. આ કર કરવું પડે. દીનતા પદની શું મહત્તા છે ભાઈ? ભગતજીના બો, જોજો અધિક શુભ ગુણ આવે ત્યું ત્યું અતિ દીન તપાવે. બાવા, દીનતા પદ સમ પદ ન કો નિર્ભય થાન તેહિ હે સો. હા હા, એ ભાઈ, દીનતા જેવું કોઈ પદ નથી, એ ન હોય તો વટે ચડી જવાય મારા ભાઈ. નિર્ભય સ્થાન દીનતા જ છે. દીનતા તો હરિપદ છે અને એ પદ સંતનું પદ છે. એને રાધા લક્ષ્મી પણ આ દિન સુધી મેળવવા મથ્યા છે પણ હજી મેળવી શક્યા નથી, નથી મેળવી પદ એને. બોલો લ્યો, પરમેશ્વરની અર્ધાંગના થવાનું પદ મળ્યું પણ સંત પદ રાધા લક્ષ્મી ન મળ્યું. સંત પદ છે એ ભગવાનની અર્ધાંગનાનું પદ નથી, એ તો હરિપદ છે, એ દીનતાનું પદ છે. એ વાત આખી જુદી છે. દાસત્વ જ્યારે જીવમાં આવે છે ત્યારે તે હરિરૂપ થઈ જાય છે. બોલો, માટે એ એના કરતાં શ્રેષ્ઠ થયું. રાધાલક્ષ્મી મથે છે, નથી મેળ પડતો. અમદાવાદમાં દર્શન કરવા આવેલ સિદ્ધપુરના હરિભક્તોને મહારાજે પોતાનો નિશ્ચય કેવી રીતે કરાવ્યો? સમાધિ કરાવી, રામાનંદ સ્વામીને મુખે બોલાવડાવ્યું, થઈ ગયો. શ્રી સ્વામિનારાયણ વિજય તીર્થરામ મહામુક્ત અનાદિ શ્રી સિદ્ધાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર હિન્દીનું ગુજરાતી ભાષાંતર પૂર પાંચમુન તરંગ પહેલું શ્રી હરિ સભા કરવાનું સ્થળ જોવા જીવા ખાચરના દરબારમાં પધાર્યા. શ્રી હરિ ગઢપુર મે રહી રામનવમી હિ કિન દેશ દેશ કે હરિજન સબ આવત ભયે તેહી દિન. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં રહીને રામનવમીનો ઉત્સવ કર્યો હતો અને તે વખતે દેશો દેશના હરિભક્તો ગઢડામાં ભગવાનના દર્શને ઉત્સવે આવ્યા હતા. હવે એને વિસ્તારથી કહે છે. દરબાર અહેવાલ ખાતરે શ્રીહરિ પાસે આવીને કહ્યું, મહારાજ આપનો જન્મદિવસ કયા દિવસે છે? આપનો જન્મદિવસ કયા દિવસે છે અમને તે તમે કહો, મહારાજ કહો, સ્પષ્ટ કહો, અમે આ વાતને જાણતા નથી, આપ બતાવો તે દિવસે અમે હવ વ્રત કરીએ, ઉપવાસ કરીએ, ઉત્સવ કરીએ, તમારો જન્મદિવસ મનાવીએ. તમારો બર્થડે ક્યારે છે, કયો ને કઈ તારીખે છે? કેમ જે આપનો જન્મદિવસ અમે સૌથી અધિક જાણીએ છીએ. જન્માષ્ટમી, રામનવમી અને વામન દ્વાદશીને ભગવાનનો જન્મદિવસ માનીને તે દિવસ ઉપવાસ તો અમે કરીએ છીએ પણ તમે તો અમારા ઈષ્ટદેવ છો, તમારા જન્મદિવસે અમને જે ઉમંગ હોઈએ તે બીજે ત્રીજે તો થાય નહીં. સીધી વાત છે, આ લોકોમાં માણસ બીજા ત્રીજાની થોડી ઘણી સેવા કરે, આ કરે તે કરે પણ પોતાના ગુરુને કહેવે કરીને એમના પ્રસંગમાં જે ઉત્સાહ હોય તો બીજે થાય નહીં. અને બધી હરખું તાન ધણીમાન બીજામાન થતું હોય તો કાંઈ કાંઈ નિષ્ઠા ન કહેવાય, બધું ગડબડ ગોટાળો. દરબારનું હેત જોઈને શેરે કહ્યું, રામચંદ્ર ભગવાનની જે જન્મતિથિ છે તે જ અમારી જન્મતિથિ છે. બોલ બાપુ, એમ રામનવમી, હા એ જ અમારો જન્મદિવસ. એમાં એટલું કે ભગવાન રામચંદ્રજી છે ને એ બપોરે 12 વાગે જન્મ અને તમે, હું રાતે 10 વાગે જન્મ. મહારાજ આવી વાત કરે છે, રાત્રિ 10 ઘડી વીતી ત્યારે મારો જન્મ થયો. 10 ઘડી એટલે એક્ઝેક્ટ 4 કલાક એટલે કમ્પ્લીટ 10 વાગે. આપણે બધા 10 ને 10 કરીએ છીએ ને એ શાસ્ત્રીય નથી જે છે તે, બાકી બધા શાસ્ત્રમાં લખ્યું છે કે રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ વક્ષરધામાધિપતિ સર્વાત્મા છપૈયા પુરમામાં ભક્તિ દેવી દ્વારા પ્રગટ થયા એટલે કમ્પ્લીટ 10 વાગે થાય. આ શાસ્ત્રીય વાત છે. હરિભક્ત માત્ર તે અમારી જન્મતિથિ જાણીને તે દિવસે અતિશય શ્રદ્ધાએ સહિત ઉપવાસ કરવો. મહારાજ કહે છે, સાંભળો, રામનવમીના દિવસે અમારા બધા ભક્તોએ ઉપવાસ કરવો હરિજયંતિ.
જ્યારે અભલ ખાચરે હાથ જોડીને મહારાજને એમ કહ્યું કે હે નાથ, આપ દયા કરીને અમારી વિનંતીને સાંભળો, સંતો વિના ઉત્સવ કેમ સોંપશે? આ ઉત્સવ તો આવ્યો બે ત્રણ દીમાં, સંતો તો તમે બધા ગામડે મોકલી દીધા વચમાંથી. ત્યારે શ્રીહરિએ કહ્યું, સંતો અમારી સાથે ઘણા દિવસ રહ્યા, તે હમણાં જુદા પડ્યા, હવે તેઓ અહીંયા ક્યારે આવે, ક્યાંથી આવે? ભાઈ, સંતો તો ઘણા દૂર દેશમાં છે અને અમારી જન્મતિથી તો નજીક જ આવી ગઈ છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, હા હા હા, એ વગેરે 25 સંતો અહીં પડખે જિંદાવદરમાં છે, ન્યા આવીને રહ્યા છે, એવા સમાચાર છે. તો બાપુ એમ કરો, તમે એને બોલાવી લો, તેવો સમાચાર મળશે એટલે તરત અહીં આવશે. તેથી એભલ દરબારે શ્રી હરિના નામથી પત્ર લખાયો, લિખિતન સ્વામી સહજાનંદ લખાવનાર એભલ બાપુ, અને સંતોને બોલાવી લીધા. પત્ર આવ્યો સાંભળીને તરત જ સંતો હડડ હોટ ગઢપુરમાં, બધાને જવું જ નહોતું ગમતું દૂર ક્યાંય ભગવાનને મેલી આવ્યા, અને શ્રીના દર્શન કર્યા. દરબાર ગઢના દરવાજાની પાસે સંતોનો ઉતારો કરાવ્યો. જ્યારે રામનવમીનો દિવસ આવ્યો ત્યારે હરિભક્તો ઘણા આવ્યા, તેનો કોઈ પાર ન રહ્યો. મારા ભાઈ, કાઠિયાવાડના ગામો ગામના જ્યાં હરિભક્તો હતા તે બધા ગઢપુર આવ્યા, અને બાલ દેશના ગામોમાં પણ જેટલા હરિભક્તો હતા એ બધા ગઢપુરમાં આવી ગયા. શ્રી હરિ ગઢપુરમાં છે એવું સાંભળ્યું, અને રામનવમીનો દિવસ છે એ જાણ્યું, ઉત્સવ છે જાણ્યું, એટલે ઝાલાવાડ, હાલાર, સોરઠવાળા, ઉના, દીવબંદર, નાઘેર, ગોહિલવાડ, એ બધા દેશના હરિભક્તો જ્યાં જ્યાં હરિભક્તો હતા તે સૌ ગઢપુરમાં રામનવમી પર આવી ગયા. કેમના સમાચાર ઝટ મળી ગયા, ફોન હતો કે નહોતો શી ખબર, આવી ગયા. શ્રી હરિના દર્શન કરીને સૌ અતિશય હેતથી પગે લાગ્યા. લ્યો, બધા ભક્તો ભગવાનને મળ્યા. આટલું ઘણું આપણે આજ પ્રારંભ થઈ ગયો પાંચમા પૂરનો, કાલ કથા કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.